નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. હેલ્થ પ્લસ એક એવો કાર્યક્રમ છે જેમાં અમે સ્વાસ્થ્યના સંદર્ભમાં વિશેષ વ્યક્તિઓને અહીં બોલાવે છે, ખાસ કરીને ડૉક્ટરોને કે જેને વિશેષ ડિઝીઝીસની જાણકારી હોય. આજે એવા જ એક વ્યક્તિ અમારી સાથે ઉપસ્થિત છે, ડૉક્ટર વિશ્વભાઈ પરમાર. તો સ્વાગત કરું છું સર. ડૉક્ટર વિશ્વભાઈ પરમાર પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેંકર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકે એમની સેવા બજાવે છે. આજે એક વિશેષ કાર્યક્રમ માટે અહીં ઉપસ્થિત થયા છે અને આ જે હાલ ફેલાયેલી પેન્ડેમિક છે, એપિડેમિક કહીએ કે મહામારી કહીએ, એવા કોરોનો વાયરસ વિશે એમની સાથે કંઈક આપણે વાતો કરશું અને થોડી જાણકારી મેળવીશું અને સમજીશું કે આ રોગને નું નિદાન શું છે અને શું શું ચેતવણીઓ જે આવી રહી છે ગવર્મેન્ટની, તેના વિશે આપણે કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે આ મહામારીને પહોંચી વળાય એના વિશે આપણે ઘણી એમની સાથે વાતો કરશું. તો ડૉક્ટર વિશ્વભાઈ, આપણે દર્શકોને એ જાણવાની આતુરતા છે કે આમ તો જાણે જ છે બધા, કારણ કે જે હિસાબે સમાચારને પત્રોમાં અને ચેનલોમાં કોરોના વાયરસ વિશે જે વાર્તાઓ ચાલી રહી છે અને આ મહામારી જ્યારે દેશમાં આપણા દેશમાં જો એની અસર ઓછી છે પણ વિશ્વમાં જોઈએ તો ચાઇનાથી શરૂ થયેલી આ મહામારી આજે ઇટલી, સ્પેન, યુકે અને યુએસ મોટા મોટા દેશોમાં કે જે ટેકનોલોજીકલી ઘણા એડવાન્સ છે, મેડિકલી ઘણા એડવાન્સ છે, તેમ છતાં ત્યાં આગળ આ રોગને પહોંચી નથી વળી શકતા અને ઘણા લોકોની મૃત્યુ થઈ છે. તો કોરોના વાયરસ શું છે, આપણે એક બેઝિક સવાલથી શરૂ કરીએ અને એના પછી આપણે અનેક સવાલો અને કેવી રીતે એને પહોંચી વળવાની વાતો કરશું. હવે બેસિકલી આપણે કોરોના વાયરસ જે છે એક વાયરસ ફેમિલીનો મેમ્બર છે. કોરોના વાયરસ એ નોર્મલી આપણે જે વાયરલ ઇન્ફેક્શન થાય છે કોમ્યુનિટીમાં, શરદી, ખાંસી, રની નોઝ છે, કફ છે, ફીવર છે, આ બધા એના લક્ષણો છે. કે કોરોના વાયરસને લીધે શરૂઆતમાં માઇલ્ડ લક્ષણોથી ચાલુ થઈને ધીરે ધીરે એ સિવિયરિટી તરફ આગળ વધતા હોય છે. એ દરેક પેશન્ટને અલગ અલગ પ્રકારે થાય છે. એટલે કોરોના વાયરસ એક ફેમિલી છે વાયરસની, જે અત્યાર સુધી માણસમાં જોવા મળી નથી. આ ફર્સ્ટ ટાઈમ ડિસેમ્બર 2019 આ માણસમાં, હ્યુમનમાં પ્રથમવાર જોવા મળી રહ્યા છે. તો કોરોના વાયરસ અને સાર્સ જે એક બહુ મોટી મહામારી થઈ ગઈ, એટલે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, તો એ અને COVID-19 જે એને સ્પેસિફિક નામ આપવામાં આવ્યું છે, એમાં શું અંતર છે સાહેબ? બેઝિકલી COVID-19 એટલે એક ટાઈપનું જે આપણે કોરોના વાયરસના ફેમિલીનું એક મેમ્બર છે, અત્યારે આપણે ડાયગ્નોઝ થઈ ગયું છે, લોકલાઇઝ થઈ ગયું છે, જેને આપણે COVID-19 તરીકે ઓળખીએ છીએ, જે અત્યારે કોમ્યુનિટીમાં ફેલાઈ રહ્યું છે ઓલ ઓવર વર્લ્ડમાં. અત્યારે જ્યારે શરૂઆતમાં આ જે આઉટબ્રેક છે ચાઇનામાં શરૂઆત થઈ હતી ડિસેમ્બર 2019, છેલ્લા 3 મહિનામાં આ બીમારીએ દુનિયાના 200 કન્ટ્રીને કવર કરી લીધા છે. અત્યારે 200 કન્ટ્રીમાં દુનિયાના આના પેશન્ટો જોવા મળી રહ્યા છે અને દુનિયાનો મોટો ભાગ આનાથી અસરગ્રસ્ત થઈ ગયો છે. એટલે WHOએ બી અને આ બીમારીને મહામારી જાહેર કરી દીધી છે આખા દુનિયામાં અને એના કેટલાક ગંભીર પરિણામો અમુક દેશોમાં જોવા મળી રહ્યા છે. એટલે આ બીમારીને આપણે ઇનિશિયલ સ્ટેજમાં જ અટકાવી એ જ એનું સૌથી સારું પ્રિકોશન છે. હવે તમે જે પૂછ્યું એ પ્રમાણે SARS બીમારી જે 2003 એનો આઉટબ્રેક થયો હતો અને એ બીમારી આ જે COVID-19 જે બીમારી છે એના કરતાં વધારે ડેડલી બીમારી હતી, સિવિયર બીમારી હતી. પણ એને જો ફેલાવો હતો એ અત્યારે જે આનો ફેલાવો છે એના કરતાં બહુ લિમિટેડ હતો. જે SARS બીમારીનો આઉટબ્રેક હતો એક લોકલાઇઝ એરિયામાં, નાના એરિયામાં જ હતો ને ત્યાં એને જે મોર્ટાલિટી કરી હતી એ કરી હતી એક નાના લિમિટેડ એરિયામાં કરેલું. પણ જ્યારે કોરોના જે વાયરસની બીમારી છે એ ઓછા સમયમાં આખા દુનિયામાં ફેલાવો એનો વધી રહ્યો છે અને જે પ્રમાણે એનો ફેલાવો થઈ રહ્યો છે એ આપણા માટે ચિંતાજનક કારણ છે. તો એવું સમજીએ કે કોરોના તો એક જેનરિક નેમ થઈ ગયું, એની ફેમિલીનું આ એક ટિપિકલ વાયરસ છે, એવું એવું સમજીએ કે એન કોવિડ જે 19 COVID-19 એક મેમ્બર છે, એટલે એનો મેમ્બર છે. બીજા બધા કેટલા વાયરસ, કોરોના તો આખી એક ફેમિલી છે, વાયરસની ફેમિલી છે અને એન કોવિડ 19 જે છે આપણે અત્યારે જે લોકલાઇઝ કર્યો છે વૈજ્ઞાનિકોએ એમાંથી અલગ પડ્યો છે. એટલે એ એ એક પ્રકારનું છે જેનું નિદાન હજુ આપણે શોધી નથી શક્યા, કારણ કે એ આ પહેલી વાર આવો બનાવ બન્યો છે, બની રહ્યો છે. તો આના સાહેબ જે COVID-19 ની વાત કરીએ છીએ તો COVID-19 ના શું લક્ષણો હોય કે જેનાથી એક અંદાજ
ખબર પડી જાય કે, કારણ કે હું માનું છું કે બોડી ટેમ્પરેચર વધી જતું હોય, પણ બોડી ટેમ્પરેચર તો ફ્લુ છે, નોર્મલ તમારે વાયરલ ઇન્ફેક્શન થાય તો એમાં પણ બોડી ટેમ્પરેચર વધી જતું હોય, તો આમાં કેવી રીતે એનું એસેસમેન્ટ થઈ શકે કે ભાઈ આ અમને આની શંકા ઊભી કરે કે ભાઈ આ આટલું ટેમ્પરેચર છે અને આવા સિમ્ટમ્સ છે કે આવા લક્ષણો છે જેના લીધે આપણે એમ કહી શકાય પ્રાઇમરીલી કે પ્રાઇમા ફેસી એમને આ પ્રોબ્લેમ હોઈ શકે? એટલે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ એક વાયરલ ઇન્ફેક્શન જ છે જેના લક્ષણો બી મોસ્ટલી આપણે જે નોર્મલ વાયરલ ઇન્ફેક્શનમાં જોવા મળે છે, શરદી, ખાંસી અને જે બોડી એક છે, કફ છે, એ બધા જેવા જ લક્ષણો, ઓલમોસ્ટ સિમિલર લક્ષણો આમાં જોવા મળે છે. આમાં પર્ટિક્યુલરલી બે વસ્તુ વધારે છે કે આના જે બીમારીના કોરોના COVID-19ના જે લક્ષણો છે એમાં એક તો ફીવર, બીજું છે ડ્રાય કફ અને બોડી, આ ત્રણ મેઇન લક્ષણો છે. એ સિવાય બીજા લક્ષણો બી નાના મોટા વધતા ઓછા પ્રમાણમાં આમાં જોવા મળે છે. પણ આમાં જે અત્યારે આપણા જે કન્ટ્રીમાં જે ચાલી રહ્યું છે એમાં આપણે દરેક વ્યક્તિને આ લક્ષણ સાથે આ જે કોરોનાનો સસ્પેક્ટ કરી આપણે કન્સિડર ના કરી શકીએ, પણ એના માટે આપણે એની હિસ્ટ્રી પૂછી, હિસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ એવા એરિયામાં જ્યાં આના ઓલરેડી પેશન્ટ ડાયગ્નોઝ થયા છે એવા એરિયામાં તમે વિઝિટ કરી છે, આઉટ ઓફ ઇન્ડિયામાં ગયા હોય એવા જે કન્ટ્રી છે જ્યાં આના ઓલરેડી આનો આઉટબ્રેક ચાલી રહ્યો છે એવા એરિયામાં તમે ગયા હોય, જે લોકો કોરોનાના ઓલરેડી બીમાર વ્યક્તિ છે એના કોન્ટેક્ટમાં આવ્યા છે, એવી જે હિસ્ટ્રી હોય ને જો એમને આવા લક્ષણો જોવા મળે તો આપણે એને આખું એગ્રેસિવલી એમને ક્વોરન્ટાઇન કરી અને પ્રોપર ટ્રીટમેન્ટ એમને આપણે સસ્પેક્ટ કરી કોરોનાના સસ્પેક્ટ તરીકે ગણી શકીએ. પણ દરેક શરદી ખાંસીના પેશન્ટને આપણે કોરોનાના સસ્પેક્ટ તરીકે ગણવા યોગ્ય નથી. સર, તમે ક્વોરન્ટાઇનની વાત કરી તો આજકાલનો એ એક મોટો શબ્દ જે ચાલી રહ્યો, તો વોટ એક્ઝેક્ટલી ઇઝ ક્વોરન્ટાઇન? તો ક્વોરન્ટાઇનમાં શું કરતા હોઈએ છીએ આપણે? બેઝિકલી ક્વોરન્ટાઇન એટલે જે આ કોરોના વાયરસનું ઇન્ફેક્શન આપણે જે બી વ્યક્તિને સસ્પેક્ટ તરીકે ગણીએ કે ભાઈ આ વ્યક્તિને કોરોના વાયરસનું ઇન્ફેક્શન થવાનું સસ્પેક્ટ છે, કારણ કે કોરોના વાયરસનું ઇન્ક્યુબેશન પીરિયડ 14 ડેઝ છે. લેવું નથી કે તમને કોરોના વાયરસને ઇન્ફેક્શન થયું એટલે તરત સિમ્ટમ ચાલે, એ સિમ્ટમ ગ્રેજ્યુઅલી બોડીમાં પ્રોગ્રેસ થશે અને દરેકની ઇમ્યુનિટી ફેલાવ ધીરે ધીરે વધે અને ઇમ્યુનિટીના હિસાબે એનું પ્લસ સિમ્ટમ્સ બી કોકને સિવિયર થશે, કોકને માઇલ્ડ સિમ્ટમ્સ બી રિકવર થશે. એટલે એ જે પોઝિટિવ ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન એ બીજા પેશન્ટોને બીજા કોમ્યુનિટીમાં સ્પ્રેડ ના કરે એટલે એમના અલગ આઇસોલેશન વોર્ડમાં રાખી અને એમને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેથી એ આપણા જે હેલ્ધી લોકો છે એનો એ સ્પ્રેડ ના થઈ શકે, એમના થ્રુ બીજાને લાગી ના શકે. તો આ કોરોના વાયરસ જે COVID-19 છે તો એનો ફેલાવ કેવી રીતે થાય છે? COVID-19નો જે ફેલાવો છે એ બહુ સરસ સવાલ છે તમારો, કે COVID-19ના ફેલાવાની સાથે જે આપણે ફેલાવાને આપણે સમજીશું તો એને આપણે કેવી રીતે અટકાવી શકીએ એ બી આપણે સમજી શકીએ. એટલે સૌથી પહેલાં જે બી પેશન્ટ દર્દી છે જેને આપણે સસ્પેક્ટ કરીએ છીએ કે ભાઈ અમને કોરોના છે, તે એ લોકોના જે સિમ્ટમ્સ છે શરદી, ખાંસી, કફ ને બધા જે સિમ્ટમ્સ છે, એટલે સૌથી મોટું જે ફેલાવાનું કારણ છે એ જે દર્દીને કફિંગ થાય અને જે ડ્રોપલેટ બહાર આવે છે એ ડ્રોપલેટમાં વાયરસ મલ્ટિપલ પ્રમાણમાં હોય છે. એ જ્યારે પેશન્ટ કફ કરે છે અને જે ડ્રોપલેટ આજુબાજુમાં સ્પ્રેડ થાય છે, એ જે જગ્યાએ સ્પ્રેડ થયું હોય છે જે સબ્જેક્ટ્સ હોય એના પર એ સ્પ્રેડ થઈને ત્યાં પડ્યા હોય છે, અને એવી જગ્યાએ જો આપણે ત્યાં ટચ કરીએ અને એ ટચ કરેલો હાથ આપણે આપણા આઈઝ, નોઝ અને માઉથમાં એ હાથથી ટચ કરીએ તો એ આપણામાં સંક્રમણ કરીને આપણા શરીરમાં એન્ટર કરે છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે બી સસ્પેક્ટેડ પેશન્ટ હોય એને આપણે માસ્ક પહેરાવવો જોઈએ. બીજી વસ્તુ છે એમના જે કફિંગ ને ડ્રોપલેટ્સ હોય એ ઓલમોસ્ટ કોઈ બી પેશન્ટ કફ કરતું હોય તો 1 મીટરના ડિસ્ટન્સ સુધી એનો ફેલાવો આજુબાજુના એરિયામાં એના વાયરસનું સ્પ્રેડ થતું હોય છે. એટલે આપણે 1 મિનિમમ 3 ફીટ થી 1 મીટર જેટલું ડિસ્ટન્સ એમની જોડે રાખીએ, કોઈ બી પેશન્ટ કફ કરતો હોય એની ડિસ્ટન્સ 1 મીટર રાખીએ એટલે આપણે એના સંપર્કમાં આવવાના ચાન્સીસ ઓછા થઈ શકે. બીજી વસ્તુ છે કે જ્યારે બી તમે હેન્ડથી ટચ કરો કોઈ બી આજુબાજુના ઓબ્જેક્ટને તો તમારે એવા હેન્ડથી તમારા આઈઝ, નોઝ અથવા માઉથને ટચ કરવાનું અવોઈડ કરવું જોઈએ. પ્લસ તમારા હેન્ડને રેગ્યુલરલી વારંવાર સાબુથી, આલ્કોહોલ બેઝ જે બી આપણા સેનિટાઇઝર આવે છે એનાથી વારંવાર રબ કરીને ધોવા જોઈએ. હેન્ડવોશ રેગ્યુલર વારંવાર કરવું જોઈએ તો જે બી તમારા કદાચ ઇનકેસ તમારા હાથમાં કોન્ટેક્ટમાં આવ્યું હોય તેને તમે મારી શકો ને તમારા બોડીમાંથી દૂર કરી શકો. તો
એક ઓફિસની અંદર કોઈ વ્યક્તિ તમને સમય, તમે તો ડૉક્ટર છો એટલે ઓપીડીમાં તમારી સાથે પેશન્ટો ઘણા હોય છે, તો એક વ્યક્તિ જે આવે અને એ ઇઝ અ કેરિયર ઓફ COVID-19, તો એણે સ્નીઝિંગ કર્યું, તમે તો પ્રોટેક્શન લઈને બેઠા છો કે તમે માસ્ક પહેર્યું છે અને તમે સેનિટાઈઝરને બધું યુઝ કરો છો, પણ એ વ્યક્તિ નીકળી ગયા પછી બીજો પેશન્ટ જ્યારે આવે છે, અનનોઇનલી એ જે ડ્રોપલેટ્સ, જે સ્નીઝ થયેલા ડ્રોપલેટ્સ છે, જે છીંક ખાયા હતા, ખાધા પછીના જે ડ્રોપલેટ્સના પડ્યા હોય, તો એનો ફેલાવ થઈ શકે ખરો એ પેશન્ટમાં જે તમે જોતા હો તો? હા, લે આમાં શ્યોર છે કે જો તમારી સામે કોઈ પેશન્ટ આવ્યો હોય જેને તમે સસ્પેક્ટ કોરોનાને કન્સિડર કર્યું હોય, એને એ તમારી આજુબાજુ સ્નીઝ કરીને ગયો હોય, તો એના જે ડ્રોપલેટ તમારે આજુબાજુ બધી ઓબ્જેક્ટમાં રહેવાના જ છે, તો બીજો કોઈ પેશન્ટ આવશે ત્યાં ટચ કરશે, ને જો એ પોતાના આઈઝ, નોઝ અથવા માઉથમાં ટચ કરશે તો એનામાં એ જવાના ચાન્સીસ છે. એના માટે આપણે પ્રિકોશન એ કરીએ છીએ કે જ્યારે બી કોઈ સસ્પેક્ટેડ પેશન્ટ આપણે લાગે તો એ જે જે એરિયામાં પસાર થયો હોય એ બધા એરિયાને ડિસઇન્ફેક્ટ કરાવવો જોઈએ, સેનિટાઈઝ કરવો જોઈએ, ડિસઇન્ફેક્ટ કરાવવો જોઈએ. પ્લસ આપણે બધાને જે આજુબાજુમાં બી માસ્ક એ લોકોને વ્યવસ્થા કરવી જોઈએ કે પેશન્ટને ખુદને પહેલાં તો માસ્ક આપવું જોઈએ કે જે બીજા, અને સૌથી પહેલાં તો એને આપણે નોટિફાઈ કરી ગવર્મેન્ટમાં, એને આઇસોલેશનમાં ક્વોરન્ટાઈન કરીને અલગ કરવો જોઈએ, અને એનું આગળનું જે બી ટ્રીટમેન્ટ છે, ટેસ્ટિંગ છે, એના માટે આપણે પ્લાન આઉટ કરવું જોઈએ. સો આવા વ્યક્તિઓ જે જે સિમ્પટોમેટિક છે, જેમાં પોસિબલ લક્ષણો છે અને એ છીંક ખાતો હોય, તો એ જ્યારે અનાયાસ એને છીંક આવી જાય અને છીંક કરી લેતો, એ જે જે એરિયામાં જે જે વસ્તુઓ પર એના જે ડ્રોપલેટ્સ પડ્યા હોય, તો એ કીટાણુ જે છે તે ક્યાર સુધી જીવિત રહે છે? એ તો આ જે વાયરસ છે, વાયરસ તો લાંબો સમય જીવિત રહી શકે છે, એમાં તમે પ્રોપર ડિસઇન્ફેક્ટ નહીં કરો તો ત્યાં સુધી એ ઓબ્જેક્ટ પર ત્યાં જીવતા જ રહેતા હોય છે લાંબો સમય સુધી. એટલે એને આપણે ડિસઇન્ફેક્ટ કરવું, એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી વસ્તુ કે દરેક માણસ છીંક કરે છે, દરેક માણસ કફ કરે છે, એ બધા કોરોના પોઝિટિવ છે એવું નથી, એ મિથ આપણે પાડવાનો છે. જે લોકો કોરોનાગ્રસ્ત એરિયામાં ગયા હોય, વિઝિટ કરી હોય અને જેને આ લક્ષણ આવે એને જ આપણે સસ્પેક્ટ કરી માની શકીએ. દરેક સાદા શરદી ખાંસી થયા હોય, દરેક કફવાળા પેશન્ટ કોરોનાગ્રસ્ત હોતા નથી, એટલે એ બી આપણે સાવચેત રાખવા, કારણ કે અધરવાઇઝ તો પેનિકની એક કન્ડિશન ક્રિએટ થાય કે દરેક કોઈ બી માણસ કફ કરશે તો આપણે એને કોરોનાગ્રસ્ત, વાતાવરણ જે હિસાબે ચેન્જ થાય છે હમણાં, કારણ કે હમણાં શરદીથી જે ઠંડો માહોલ હતો ત્યાંથી આ ગરમ માહોલ થાય છે, એટલે નોર્મલ કોઈને એલર્જી, એટલે નોર્મલ જે વાયરલ આપણા રૂટીનમાં જે વાયરલ ઇન્ફેક્શન છે, જે તો બોડીમાં બધાને આપણા જે છે એ તો ચાલુ રહેવાના છે, એ વાયરલ કંઈ જતા નથી રહ્યા. એટલે દરેક શરદી ખાંસીવાળું પેશન્ટ કોરોનાગ્રસ્ત છે એવું આપણું માનવું મિથ્યાભર્યું છે, એટલે એવું આપણે ટેન્શન કરવાની જરૂર નથી. હા, પણ જે લોકો આપણે સસ્પેક્ટેડ છે, જે લોકો કોરોનાગ્રસ્ત એરિયામાં વિઝિટ કરેલા છે, જે લોકો આઉટ ઓફ કન્ટ્રી જઈને આવેલા છે, જેને આપણે સસ્પેક્ટની કેટેગરીમાં મૂકેલા છે, એ લોકોને કોઈ લક્ષણ દેખાય તો એમને આપણે પ્રોપરલી કેર કરવી જોઈએ, એમને ક્વોરન્ટાઈન કરી એમને એનો ફેલાવો અટકાવવા માટેના આપણે કાર્યવાહી ગવર્મેન્ટને સાથ આપીને, ગવર્મેન્ટને નોટિફાઈ કરીને કરવું જોઈએ. આપણે ગવર્મેન્ટ, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, અત્યારે બહુ એક્ટિવ મોડમાં છે અને બહુ જ સારા અને બહુ જ ઘણા સારા એમને પ્રિકોશન્સ દરેક લેવલ પર લીધેલા છે, અને એ લોકો રોજની રોજ નવી અપડેટ આપતા રહે છે, નવા નવા જે પ્રિકોશન્સ બી લેતા રહે છે એ લોકો. આપણે બી એમની જોડે અપડેટ રહેવું જોઈએ, જે બી ગવર્મેન્ટ નવા નોટિફિકેશન બહાર પડે છે, જે બી ગવર્મેન્ટ દ્વારા નવા જે આ ડિઝીઝને અટકાવવા માટેના જે બી નવા પગલાં લેવામાં આવે છે, એ પગલાંથી આપણે બી જાણકાર રહેવું જોઈએ અને બધાને જાણકાર કરવા જોઈએ. સાહેબ, આ કોરોના વાયરસ મોટાભાગે કયા લોકોને જલ્દીથી અસર કરતી હોય, એટલે હુ આર મોર સસેપ્ટેબલ ટુ ધીસ વાયરસ, અને હાઈ રિસ્ક પેશન્ટ કોણ છે? એટલે કોરોના વાયરસ તો દરેક માણસને અફેક્ટ કરી શકે છે, પણ એવું નથી કે જે વ્યક્તિને કોરોના વાયરસ થયા છે એ બધા જ ડેડલી છે, એવું નથી કે દરેક જેને કોરોના વાયરસ થઈ છે એ મરી જવાનું છે, એ એક મિથ છે. કોરોના વાયરસના ઇન્ફેક્શનના કારણે પોતાના બોડીની ઇમ્યુનિટીના હિસાબે એના લક્ષણો માઇલ્ડથી લઈને સિવિયર કેટેગરીમાં હોય છે, એટલે કેટલા પેશન્ટોને માઇલ્ડ લક્ષણો થઈને ધીરે ધીરે રિકવર થઈ જતા હોય છે. હા, પણ જે લોકોની બોડીની ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ છે, જે લોકો રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, જે લોકો ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, ઓલ્ડ એજ છે, લંગના પ્રોબ્લેમ છે, આ બધા પેશન્ટોમાં એની સિવિયરિટી વધુ રહેવાની અને જેના લીધે
આમાં મોર્ટાલિટી મતલબ આમાં જાનનું જોખમ આવા પેશન્ટોને વધારે જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી જે ઇન્ડિયામાં કેસીસ બન્યા છે એમાં બી જે 3 વ્યક્તિને આપણે મૃત્યુ થયા છે એ બધા જ ઓલ્ડ એજ પેશન્ટ છે, ને બીજા કોમોર્બિડ કન્ડિશન એમનામાં ડાયાબિટીસ છે, પ્રેશર છે, લંગનો પ્રોબ્લેમ છે, બીજા બધા પ્રોબ્લેમ હોવાના જાણવા મળેલું છે. ને ઓલ જે વર્લ્ડનો અત્યારે ડેટા આવી રહ્યો છે એમાં બી એ જોવા મળી રહ્યું કે જે હાઈ રિસ્ક પેશન્ટ છે, જેવા કે જે લોકોને ડાયાબિટીસ છે, પ્રેશર છે, લંગનો પ્રોબ્લેમ છે અને ઇમ્યુન સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, ઉંમરવાળા વ્યક્તિ છે, એ લોકોનેમાં સિવિયરિટી વધારે જોવા મળી રહી છે. તો આ જ્યારે એક પેશન્ટ જે રીતે આપ ડૉક્ટર છો અને આપની પાસે કોઈ પેશન્ટ આપ ક્વોરન્ટાઇનમાં એમને મૂકો છો, તો શું એન્ટીબાયોટિક્સ આપવાથી એમને સારું થઈ જાય છે કે કોઈ પર્ટિક્યુલર મેડિસિન કે ડ્રગ કંઈ શોધાય છે કે કોઈ વેક્સિન છે જેને જેનાથી તેમાં એમનો સારવાર કરી શકો? સૌથી પહેલાં તો એન્ટીબાયોટિક એ ખાલી બેક્ટેરિયા પર ઇફેક્ટ કરે છે. એન્ટીબાયોટિકથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એ સારું થાય છે. એન્ટીબાયોટિકથી કોઈ જાતનું વાયરલ ઇન્ફેક્શન સારું થતું નથી. એટલે એન્ટીબાયોટિક આપવાથી કોરોના વાયરસ સારો થઈ જશે એક મિથ છે. એનાથી કોઈ પણ પ્રકારની આમાં હેલ્પ થતી નથી. બીજી વસ્તુ, અત્યાર સુધી વર્લ્ડમાં કોઈ પણ જાતની કોઈ વેક્સિન કે દવા કોરોના પર્ટિક્યુલર કોરોના વાયરસ માટે શોધાઈ નથી. અત્યારે WHOની ગાઈડલાઇન પ્રમાણે અમુક એન્ટીરિટ્રોવાયરલ મેડિસિન જે આવે છે વાયરસ માટેની, એ અને અમુક ક્લોરોક્વિનની જે દવા આપણે રૂટીનમાં મેલેરિયા માટે યુઝ કરી રહ્યા છે એના અમુક ગાઈડલાઇન પ્રમાણે ડૉક્ટરો એનો એમાં ટ્રીટમેન્ટમાં યુઝ કરી રહ્યા છે. સાહેબ, જ્યારે આ મહામારી ફેલાઈ છે તો સાથે સાથે સોશિયલ મીડિયા જેમાં લગભગ યુથથી માંડીને બધા જ બહુ જ એક્ટિવ હોય છે, તો એનું બજાર બહુ જ ગરમ છે અને એમાં એવી બધી વસ્તુઓ સામે આવે છે કે એ વસ્તુ સમજવી પણ જોઈએ અને લોકો એને બ્લાઇન્ડલી ફોલો પણ ના કરવું જોઈએ. એવું આવ્યું છે કે જેને પણ કોરોના વાયરસ થાય એનું મૃત્યુ થાય છે, તો એ વાત સાચી છે કે ખોટી છે? ના, એ મેં તમને કીધું કે કોરોના જે બી વ્યક્તિને કોરોના વાયરસ થાય છે એ દરેક વ્યક્તિને મૃત્યુ થતું નથી. આનું મોર્ટાલિટીનું પ્રમાણ બહુ ઓછું છે. ઓવરઓલ વર્લ્ડમાં જોવા જઈએ તો જે કોરોના વાયરસથી મૃત્યુનું પ્રમાણ છે 2-3% જ છે, જે ઓવરઓલ બીજી બીમારી કરતાં ઘણું ઓછું છે. એટલે દરેક જે વ્યક્તિને કોરોના વાયરસનું ઇન્ફેક્શન થાય છે એ મૃત્યુ થતું નથી. દરેક શરીરના બોડીની એ રોગ પ્રતિરોધક શક્તિ અને બીજા બધા ફેક્ટરોના હિસાબે એનું સિમ્ટમ્સ આપણે રિકવર બી થઈ રહ્યા છે ધીરે ધીરે. કેટલા આપણા ઇન્ડિયામાં જ ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 14-15 જે પેશન્ટ છે એ કોરોના વાયરસમાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા છે. એટલે એવું નથી કે દરેક પેશન્ટનું મૃત્યુ થાય છે. બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયા પર અત્યારે જે વાતો ચાલી રહી છે, દરેક જણ પોતાના હિસાબે એમાં નવી નવી અપડેટ્સ, નવા નવા તર્ક અને વિતર્ક બધું ચાલી રહ્યું છે, પણ દરેક તર્ક સાચા નથી હોતા, દરેક વસ્તુ સાચી નથી હોતી. અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે દારૂ પીવાથી કોરોના વાયરસનું સારવાર થાય છે, સારો થઈ જાય છે, એ બી એક મિથ છે. એનાથી કોઈ જ કોરોના વાયરસ પર અસર થતી નથી, એનાથી ઉપરથી નુકસાન થઈ રહ્યું છે. હવે લેટેસ્ટમાં થોડા ન્યૂઝ આવ્યા હતા, ઈરાનમાં આલ્કોહોલના કન્ઝમ્પશન વધી ગયું હતું અને ત્યાં આલ્કોહોલને લીધે કંઈક 50-70% લોકોની મૃત્યુ બી થયું હતું, જે આ ખોટી અફવાઓના કારણે નુકસાન થઈ રહ્યું છે લોકોને. પીવાવાળાને કંઈક બહાનું મળી ગયું છે, એવું થઈ જાય છે. સાહેબ, ગરમ પાણી અને ગરમ હવાનું સેવન કરવાથી એમ કહે છે કે આનું ટેમ્પરેચર જો 50 ડિગ્રીથી ઉપર થઈ જાય ને તમારું શરીર ગરમ પાણીનું અને એ પીવાથી અને ગરમ હવા 50 ડિગ્રીની ઉપર હોય ને એ તમે એનું સેવન કરો તો કદાચ આ બેક્ટેરિયા જે વાયરસ છે તે મરી જાય, એ વાત સાચી? ના, એ વાત બી સાચી નથી. અત્યાર સુધી એવા કોઈ ડેટા WHO અથવા કોઈ રેકમેન્ડેશન એવું કરવામાં આવ્યું નથી. એ બી એક મિથ છે. ને એટલા જો 50 ડિગ્રી ઉપરની તમે એર તમે લેશો તો તમને બીજા બર્ન્સ ને બીજી કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે રહેશે, એવી કોઈ પણ વાતને ફોલો કરવાનું આપણે સલાહ આપવામાં આવતી નથી. સાહેબ, આ જ્યારે આ મહામારી ફેલાઈ છે એટલે જે ડરનો માહોલ છે એમાં બધા જ માસ્ક લેવા દોડી રહ્યા છે અને શું બધાએ માસ્ક પહેરવું જોઈએ એ ફરજિયાત છે, અને જો પહેરે તો કયું માસ્ક પ્રેફરેબલ છે કે જેનાથી આ કીટાણુની સામે આ લોકો પોતાને રક્ષણ? અત્યારે જે લેટેસ્ટ WHO અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે જે લોકોને શરદી, ખાંસી, ફ્લૂના સિમ્ટમ્સ હોય, જે લોકોને લક્ષણો હોય, એ લોકોને જ આ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. બીજા જે લોકો આ દર્દીઓની સારવારમાં લાગેલા હોય, જે લોકો આ દર્દીઓના કોન્ટેક્ટમાં નજીકમાંથી આવતા હોય,
એ લોકોને જ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે, દરેકે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી. કારણ કે તમે દરેકે દરેક વ્યક્તિ માસ્કની પાછળ ગાંડા થશે, કારણ કે ડિસ્પોઝેબલ માસ્ક આવે છે, આ એકવાર તમે યુઝ કરશો પછી એને થ્રો કરવાનું હોય છે. એટલે એવું નથી કે તમે એકનો એક માસ્ક રિપીટેડલી યુઝ કરશો તો બી એનો કોઈ બેનિફિટ થવાનો નથી. એટલે અત્યારે જે ગાઈડલાઇન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની છે, WHOની જે ગાઈડલાઇન છે, એ પ્રમાણે દરેકે દરેક વ્યક્તિને માસ્ક પહેરવાની જરૂર નથી. જે લોકોને લક્ષણ હોય, જે લોકો પેશન્ટની સારવારમાં લાગેલા હોય, જે લોકો આવા એરિયામાં જે કોરોનાગ્રસ્ત એરિયામાં જવાના હોય, એ લોકોને જ ખાલી માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. નિકન તો પછી શું છે કે માસ્ક અને સેનિટાઇઝરની શોર્ટેજને કારણે જે લોકોને જરૂર છે એ લોકોને માસ્ક નહીં મળે, અને બીજા લોકો એનો યુઝ કરતો એનાથી કોઈ બેનિફિટ થશે નહીં, ઉપરથી રોગનો ફેલાવો વધશે. સાહેબ, આ જે રોગ છે કોરોના વાયરસનો, તે પ્રાણી અને પક્ષીઓમાં પણ ફેલાઈ શકે છે? આ કોરોના વાયરસ છે એ હ્યુમન અને એનિમલ, એટલે માણસો અને પ્રાણીઓમાં બી જોવા મળે છે. એટલે પ્રાણીઓમાંથી બી બીજી ટ્રાન્સમિટ થવાના ચાન્સીસ છે. એટલે ડોમેસ્ટિકેટેડ જે એનિમલ્સ છે, જેવી રીતે કે લોકોને કૂતરો પાડવાનો શોખ હોય ઘરે, તો એવું બની શકે કે એનામાં પણ એ ફેલાય અને એની અસર મનુષ્યમાં થાય? એ જ કહે છે કે જે દરેક એનિમલ્સ બી જો તમારા કોરોનાગ્રસ્ત વ્યક્તિના વાયરસના કોન્ટેક્ટમાં હશે તો એમને થવાના બી ચાન્સીસ હોય છે. એટલે એના થ્રુ બીજાને બી થવાના ચાન્સીસ રહેશે. એટલે આ બીમારીમાં અત્યારે આપણે જે ભારતમાં જે સ્ટેજ ચાલી રહ્યો છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. જેટલું બને તેટલું તમે પબ્લિક દ્વારા પ્રેસમાં જવાનું અવોઈડ કરો, ટ્રાવેલ્સ કરવાનું અવોઈડ કરો, અને જેટલું બને એટલું તમે તમારા આઇસોલેશનમાં રહેશો તો એમાં તમે કોરોના વાયરસના કોન્ટેક્ટમાં આવવાનું જોખમ તમે ઘટાડી શકશો. અને સેનિટાઇઝર વિશે વાત કરીએ તો સેનિટાઇઝર ક્યારે એનો યુઝ કરવો જોઈએ, કઈ વસ્તુ અડકવાથી એને શું અડકવું જોઈએ, એના વિશે એક માહિતી થોડી આપો દર્શકો. સેનિટાઇઝર તો એવું વસ્તુ છે કે તમે હેન્ડ વોશ રેગ્યુલરલી કરવા જોઈએ. તમે જેટલી બી વાર કોઈ અનનોન જગ્યાએ ટચ કરી હોય એ ટાઈમે તમે એને હેન્ડ વોશ સાબુથી બી કરી શકો છો, સોપથી બી કરી શકો છો, સેનિટાઇઝરથી બી કરી શકો છો. જ્યારે બી તમે કોઈ એવા વાતાવરણમાં કોન્ટેક્ટમાં આવ્યા હોય, તમને ફીલ થાય કે આજુબાજુમાં કોઈ એવું કફ સ્નીઝિંગ કરતું પેશન્ટ હોય ને એને તમે એવા જગ્યાએ કોન્ટેક્ટમાં આવ્યા, ત્યારે તમે હેન્ડ વોશ કરીને એ ક્લીન કરવા જોઈએ, જેથી કદાચ રેર કેસમાં બી કોઈ એવો કોન્ટેક્ટ થયો એ આપણામાં સ્પ્રેડ થવાના ચાન્સીસ આપણે ઘટાડી શકીએ. સર, અંતમાં એક સંદેશ, એક જીસ્ટમાં, એક સમરીમાં, કે આ મહામારીને પહોંચી વળવા માટે લોકોએ, આમ તો તમે ઘણી વાતો કરી છે પણ એક સમરી રૂપે અમારા દર્શકોને કહેશો કે આ મહામારીને કેવી રીતે પહોંચી વળાશે અને એની શું તકેદારીઓ આપણે રાખવી જોઈએ? કોરોનાની જે મહામારી આપણે દુનિયામાં અત્યારે ફેલાઈ રહી છે, જે રીતે ચાલી રહી છે, એમાં સૌથી પહેલાં તો આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા WHO જે ગાઈડલાઇન તૈયાર કરે છે, રોજનું રોજ નવું અપડેટેશન આપે છે, આપણે પોતાની જાતે બી અને આપણે આજુબાજુ બધાને એ અપડેટથી માહિતગાર રાખવા જોઈએ, અને જે બી પ્રિકોશન્સ ને એ બધું જાહેર કરે છે એને આપણે બી ફોલો કરવું જોઈએ, અને બીજા બધાને બી આપણે સલાહ આપવી જોઈએ કે એને ફોલો કરે, તો એ કરવાથી આપણે એને મહામારીનો અટકાવી શકીએ. તો મેઇન વસ્તુ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. આપણે જેટલું મિનિમમ એને મિનિમમ બીજાના કોન્ટેક્ટમાં આવવાનું અવોઈડ કરવું જોઈએ, જેથી આનું જે સ્પ્રેડ છે કોમ્યુનિટી બેઝ પર એને આપણે રોકી શકીએ. જો એકવાર આપણે કોમ્યુનિટીમાં આ એન્ટર થઈ જશે, કોમ્યુનિટીમાં સ્પ્રેડ જો વધશે તો એને આપણે અટકાવી શકીશું નહીં, અને એક બહુ જ ભયંકર રૂપ ધારણ કરી શકે છે, જે હજુ સુધી ઇન્ડિયામાં આપણે આપણી સરકારે જે પ્રિકોશન લીધા એનાથી આપણે હજુ બી એને અટકાવી શક્યા છે. અમુક કન્ટ્રી, યુરોપિયન કન્ટ્રીમાં જે અત્યારે સ્થિતિ છે એ બહુ ભયાનક છે, ભયાવહ છે. કારણ કે ઇનિશિયલ સ્ટેજમાં તેમણે પ્રિકોશન ના લીધા, એના લીધે કોમ્યુનિટીમાં સ્પ્રેડ એટલું બધું વધી ગયું છે, અને એના લીધે રોજના રોજ સેંકડો માણસોનું મૃત્યુ બી થઈ રહ્યા છે. એટલે આપણે એ સ્ટેજમાં ના જઈએ, એના માટે આપણે જેમ બને એમ પબ્લિક ગેધરિંગ અવોઈડ કરવું જોઈએ. લાસ્ટમાં એ છે કે આપણે હાથ મિલાવવા નહીં, પણ આપણે જે મોદી સાહેબે કીધું છે, હાથ જોડીને નમસ્કાર કરીને આપણે વાત કરવી જોઈએ. હાથ મિલાવવાથી બી એ સ્પ્રેડ થાય છે, એટલે આપણે હાથ જોડીને એને દરેકને પ્રણામ કરવા જોઈએ. આખા દુનિયા અત્યારે આપણું નમસ્તેને એક્સેપ્ટ કર્યું છે અને બધા જ એને ફોલો કરી રહ્યા છે. જય હિન્દ.
તો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વિશ્વભાઈ પરમાર. દર્શક મિત્રો, આ હતા અમારી સાથે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર વિશ્વભાઈ પરમાર, જેમણે આપણને કોરોના વાયરસ વિશે ઘણી બધી માહિતીઓ આપી અને એમણે સમજાવ્યું કે એની તકેદારીઓ શું લેવાની છે. હેલ્થ પ્લસનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી ઉપસ્થિત થઈશું આપની સમક્ષ એક વિશેષ ડૉક્ટર સાથે, એક વિશેષ હેલ્થ પ્લસ કાર્યક્રમ સાથે. નમસ્કાર.